આજે ગુજરાતમાં જે કોવિડ 2019ની જે પરિસ્થિતિ છે એ આ પ્રમાણે છે કે આજે ટોટલ પોઝિટિવ કેસીસ 16 જેટલા થયા છે 16 એનું કારણ એ પણ છે કે આપણે જે થોડા આપણા ત્યાં હોટસ્પોટ્સ છે કે જ્યાં વધારે કેસીસની એક ક્લસ્ટરિંગ થઈ હતી એની અંદર આપણે સઘન ટેસ્ટની કામગીરી ગઈકાલથી શરૂ કરી છે એટલે આના લીધે બાયનલા જેમાં થોડુંક એ પણ નીકળી આવે છે કે જે આ નિઝામુદ્દીનના ત્યાં અટેન્ડ કરીને જે તબીબના લીધે જે આવ્યા છે એ વિસ્તારોમાં થોડા કેસીસના પ્રમાણ વધારે છે એ પણ આ ડેટાથી પ્રસ્થાપિત થાય છે. ટોટલ જે ગત અખબારી યાદી બાદ નોંધવામાં આવેલ કેસીસ છે એની ટોટલ કરતા 144 કેસ થાય છે અત્યાર સુધી પોઝિટિવ. એમાંથી 2 વેન્ટિલેટર ઉપર છે, 110 સ્ટેબલ છે, 21 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે અને 11ના મૃત્યુ થયા છે. અને જે હોમ ક્વોરન્ટાઇનની ડેટા છે 12,885 જેટલા લોકો છે અને એમાંથી ઉલ્લંઘન બદલ 418 જેટલા લોકો સામે FIR પણ દાખલ કર્યા છે. જે લેબોરેટરી પરીક્ષણમાં કુલ અત્યાર સુધી 2,714 જેટલા ટેસ્ટ આપણે કર્યા છે એમાંથી 144 ટેસ્ટ આપણા પોઝિટિવ આવ્યા છે. 2,531 કેસીસ નેગેટિવ છે અને 39 કેસીસ પેન્ડિંગ છે. હવે આજે 144 કેસ પોઝિટિવ છે એની ડિસ્ટ્રિક્ટ વાઇઝ વિગત આપણે આપીએ તો આ પ્રમાણે છે. અમદાવાદ 64 કેસીસ અમદાવાદમાં છે, સુરતમાં 17 કેસીસ, રાજકોટ 10, વડોદરા 12 કેસીસ છે, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં પણ 13 કેસીસ છે, કચ્છ 2, મહેસાણા 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણની અંદર 2, છોટાઉદેપુરમાં 1 કેસ, જામનગરની અંદર 1 કેસ અને મોરબી છોટાઉદેપુરે જામનગર કેસ અને મોરબીની અંદર પણ 1 કેસ, એમ કરીને કુલ 144 કેસ આપણા ત્યાં ટોટલ પોઝિટિવ થયા. અને એમાં જેમ હમણાં કહેવામાં આવ્યું આપણે થોડી ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ જે ગઈકાલે પણ પ્રેસ મીટિંગમાં કર્યું હતું કે જે આપણા હોટસ્પોટ્સ એટલે થોડા ક્લસ્ટરિંગ જ્યાં જોવા મળ્યા છે એ વિસ્તારમાં આપણે વધારે સઘન ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી અને એના લીધે અમદાવાદમાં આ સંખ્યામાં પણ ઉમેરો થયો છે 64 જેટલા કેસ અને 144 પૈકી વિદેશ પ્રવાસ જે લોકોએ કર્યું હોય એમાં 33 જણ છે, આંતરરાજ્ય જે ટ્રાવેલ કર્યું હોય એમાં 26 લોકો છે અને જે લોકલ ટ્રાન્સમિશનના કેસીસ છે 85 જેટલા છે. અને આ પ્રમાણે આપણે ડિસ્ચાર્જના પણ આંકડા જોઈએ તો 21 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. એમાં અમદાવાદના 6 જણ ડિસ્ચાર્જ થયા છે, સુરતના 5, રાજકોટના 3, વડોદરાના 5 અને ગાંધીનગરના 2. અને એકંદરે બધાના જે પ્રતિસાદ આપણે જોઈએ છીએ, ઘણા બધાએ સોશિયલ મીડિયામાં પોતાની ઇન્ટરવ્યૂ પણ આપી છે મીડિયામાં, નેશનલ મીડિયામાં, અને બધા જે પણ આરોગ્ય તંત્ર અને તબીબી સારવાર એમને મળી છે હોસ્પિટલ્સમાં એ બધાની કામગીરીની ખૂબ એ લોકોએ પ્રશંસા પણ કરી છે, આભાર પણ વ્યક્ત કર્યું છે અને એક સારા ફિલિંગ્સ સાથે વાપસ જાય છે અને એ આપણા માટે એક સારી સફળતાનું ઇટ ઇઝ અ પોઝિટિવ થિંગ. અને જેટલા પણ લોકો આપણા ટીમની અંદર જે આરોગ્યના કર્મચારીઓ બધાએ જે ભાગ ભજવી છે એ બધાના કામનું આ એક એન્ડોર્સમેન્ટ છે. આપણા જે 1100 જે આપણી હેલ્પલાઇન છે અને ટેલિમેડિસિનની સુવિધા એમાં પણ જેમ આપ જાણો છો 24/7 આપણા અલગ અનેક પ્રકારના તજજ્ઞો
psychiatrists, psychologists, physicians, એ બધા ત્યાં ઉપલબ્ધ છે, ઉપસ્થિત છે. અને એમાં 1530 જેટલા ફોન કોલ્સ પણ એના ઉપર આવ્યા છે. અને લોકોએ આ પ્રકારની ટેલી મેડિસિનની સુવિધા અને મેન્ટરિંગ, કાઉન્સેલિંગ વગેરેની સુવિધા પણ લીધી છે. જે આપણે ડ્રગ્સ લોજિસ્ટિક્સમાં પણ વી આર એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ, પીપીઈ કિટ્સથી માંડીને જે આપણે ડ્રગ્સ, વેન્ટિલેટર્સ આ બધા માટે બધી પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ખાસ બે ત્રણ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આજે જે નવા કેસીસ અમદાવાદમાં પણ આવ્યા છે એમાં જોઈએ તો એક કેસ સિવાય મોટા ભાગના કેસીસ આપણે જોઈએ તો એમાં એવું નીકળી આવે છે કે જે ઘીચ વિસ્તારમાં મુસ્લિમ કમ્યુનિટીના લોકો છે ત્યાં આ કેસીસ થોડા વધારે થવાની એક હકીકત બહાર નીકળી આવી છે. અને એમાં એટલે એમાં ખાસ કરીને આજે આ માધ્યમ દ્વારા આપણે બધાને તો વિનંતી કરીએ જ છીએ, અપીલ કરીએ છીએ ઓલ ધ સિટીઝન્સ ઓફ ગુજરાત કે જે આ લોકડાઉનની પરિસ્થિતિ છે એને આપણે બિલકુલ અક્ષરશઃ ફોલો કરીએ. ઇનફેક્ટ જે લોકો સેવાભાવી સંસ્થાઓ, કાલે પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું કંઈક ઘરે જઈને આ ગરમ રાંધેલો ખોરાક વગેરે આપીએ તો સૌથી મોટી સેવા એ જ હશે કે આપણે આ લોકડાઉનનું પૂરેપૂરું પાલન કરવા માટે આપણે પોતે પણ ફોલો કરીએ અને જેટલા પણ લોકો એ આ કડકાઈથી આ ફોલો કરવાનું છે એને આપણે કરવા માટે મોટિવેટ પણ કરીએ અને એમને ફેસિલિટેટ કરીએ, એમને સુવિધા કરી આપીએ જેથી કે આપણે જઈને એમને ડિસ્ટર્બ ન કરીએ, બધા પોતપોતાના ઘરમાં રહે, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ જરૂર છે. આની અંદર જેમ આપણે વાત કરી છે ખાસ કરીને જે મુસ્લિમ સમાજના પણ જેટલા આગેવાનો છે, ત્યાંના જે મૌલવીઓ છે, ત્યાંના જે જે જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે ત્યાં, એ બધાને પણ ખાસ કે તમારી રીતે સોશિયલ મીડિયામાં બહાર આવવાની જરૂરત નથી, પણ આપણે યુઝિંગ સોશિયલ મીડિયા નાના મેસેજીસ રેકોર્ડ કરીને પણ આપના તરફથી પણ આ વાત જો બધાને કહેવામાં આવે, કેમકે કાલે આપણે જાણીએ છીએ કે જામનગરમાં એવું એક નાનું બચ્ચું જે લગભગ 14 મહિનાનું છે એ પણ આમાં પોઝિટિવ પાયું ગયું હતું. એટલે આમાં આની ચેપ અને સંક્રમણ પછી જે આપણા બિલકુલ કુમળા બાળકો છે બધાને પણ લાગતું હોય છે અને જે આપણા વયસ્ક લોકો પણ છે એ પણ આના આપણે જોયા જ છે કે પછી મૃત્યુ સુધીના કેસીસ થાય છે એમાં. માટે ફરી બધાને ભારપૂર્વક વી વોન્ટ ટુ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે જેટલું બને આ સજાગતા કેળવીએ તમામ સમાજમાં, તમામ કમ્યુનિટીઝમાં, પણ એટલા માટે કે આ કેસીસ હોટસ્પોટ્સમાં વધારે આ જોવા મળી રહ્યું છે કે આજે દાખલા તરીકે અમદાવાદના જેટલા પણ કેસીસ છે એમાં એક સિવાય તમામ કેસીસ મુસ્લિમ કમ્યુનિટીથી આવ્યા છે. માટે ખાસ એમને અપીલ કરવાનું છે એમના આગેવાનોને કે ઇફ યુ કેન રિક્વેસ્ટ, આપ ત્યાંના લોકોને રૂબરૂ ક્યાંય જવાનું નથી પણ અલગ અલગ મીડિયાના કે તમારા મેસેજીસ, હવે તો વોટ્સએપ અને આ બધા મેસેજીસ ખૂબ પાવરફુલી જતા હોય છે, એમને જો અપીલ કરી શકો કે આપણે બધા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ તો આપણી હિફાજત પણ થઈ શકે, વી કેન સેવ લાઈવ્સ, આપણે બીજા પણ આપણા સિટીઝન્સને ચેપ લાગવાથી બચાવી પણ શકશું. અને જેટલા લોકોને, બીજી અગત્યની મેસેજ કે કોઈ પણ સમાજમાં, કોઈ પણ વસ્તીમાં, કોઈ પણ શહેરમાં, કોઈ પણ ગામમાં, ચાહે અમીર વ્યક્તિઓ હોય, ગરીબ વ્યક્તિઓ હોય, કોઈને પણ એક ખાસ એક મેસેજ આજે આપવા માંગીએ છીએ કે જેને પણ 2 દિવસ સુધી જો હાઈ ફીવર હોય અને સાથે બ્રેથલેસનેસ એટલે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો બિલકુલ આને નજરઅંદાજ નહીં કરતા. ઘણી વખતે આપણને મનમાં એવું લાગતું હશે કે ને આપણે ઠીક થઈ જશું, પણ અમારી બધાની વિનંતી છે કે આમાં પણ ઇટ ઇઝ બેટર ટુ બી સેફ દેન સોરી, કેમ કે એવા અનેક કેસીસ અમારા ધ્યાન પર આવે છે કે શરૂઆતના 1-2 દિવસમાં આવે તો છતાં ભલે આમાં કોઈ સ્પેસિફિક આવી ક્યોર નથી, પણ અત્યારે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ, આપણે જે હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિનનું ભારત સરકારે પણ કહ્યું છે આપણા ત્યાં, એ બધું અપનાવીને આપણે ડેફિનેટલી જે લોકો તરત જ આવી જાય તો એમને બચાવી શકીએ છીએ. પણ પછી આમ વિલંબ કરીને આપણે જોયા છે કે 7મા, 8મા, 9મા દિવસ પછી લોકો આવે તો ત્યાર સુધી સ્થિતિ કાબુ બહાર જતી રહેતી હોય છે. માટે બધાને અનુરોધ કે આ રીતે પોતાના ઘરમાં, ગમે ત્યાં, ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં, હોટસ્પોટ્સની અંદર અને બહાર પણ, એનીબડી વિથ હાઈ ફીવર એન્ડ બ્રેથલેસનેસ, આપણી 104 આ મૂળ ફીવર હેલ્પલાઇન જ છે, એના ઉપર પણ તમે જો કોન્ટેક્ટ કરો અને આ સિમ્પટમ્સ એમાં બતાવવામાં આવે, અત્યારે ત્યાં એવી પણ સૂચના આપી છે અમારા અધિક નિયામકશ્રી દ્વારા અને આખી ટીમ દ્વારા કે શરૂઆતમાં આપણે જ્યારે પ્રોટોકોલ કર્યું
તો આપણે એવો શબ્દ પૂછતા હતા 104માં હેલ્પલાઇનમાં કે જો તમે વિદેશના ટ્રાવેલ કરીને આવ્યા હોય કે બીજે ક્યાંથી મુસાફરી કરીને આવ્યા હોય અને આ સિમ્પટમ્સ સાથે હોય તો આપણે એને માનતા હતા. પણ હવે વી આર ઓલ્સો અલાઉઇંગ કે એવા નથી કે માત્ર વિદેશથી આવેલા, કેમ કે આપણે જાણીએ છીએ કે આ બધા હોટસ્પોટ્સમાં લોકલી પણ આવા કેસીસ હવે ધીમે ધીમે ફેલાવાના થાય છે ક્લસ્ટર્સમાં. એટલે કોઈ પણ વ્યક્તિને હાઈ ફીવર અને બ્રેથલેસનેસ હોય તો બિલકુલ એમાં વિલંબ કર્યા વગર 104નો સંપર્ક કરવો. આજે ટોટલ જે ટેસ્ટિંગ, એટલે ગઈકાલે ટોટલ જે ટેસ્ટિંગ્સ થયા છે 360, એમાંથી બધા થઈને પોઝિટિવ 22 થયા છે. એટલે ગઈકાલ સાંજ સુધી પણ જે કહ્યા અને અત્યાર સુધી નેગેટિવ છે 299, અને પેન્ડિંગ છે 39. એટલે 360 ગઈકાલે પૂરા ટેસ્ટિંગ કર્યા, એમાંથી 22 પોઝિટિવ હતા, 299 નેગેટિવ અને 39 પેન્ડિંગ. અને આજ સુધી આનું પણ ઉમેરો કરીએ તો ટોટલ આપણે 2714 ટેસ્ટિંગ કર્યા છે, એને એમાંથી 144 પોઝિટિવ આવ્યા છે અને 39 પેન્ડિંગ છે, 2531 નેગેટિવ છે. નમસ્કાર.